सरहद डेरीना चेयरमैन वलमजी आर हुंबल ने एशियाना सौथी मोटा फेडरेशन एवा अमूल डेरीना वाइस चेयरमैन नी जवाबदारी सौंपाता मित्र वर्तुळे शुभेच्छाओ आपी। अमारा परिचयमां नामेरी भाई जेठा आहिर गाम चौवारी हुंबल साहेब ने तो सन्मान माटे तो जेम अमे संघ चालू कर्यो त्यारथी अमारी जे विचार हती के गमे त्यारे आपने लक्ष्यमां અમૂલ સુધી પહોંચશું અને એ પણ અમૂલ સુધી પહોંચ્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન દેવા માટે અમે આજે ખૂબ ઉત્સાહથી આવ્યા હતા। હવે એમને તો હુંબલ સાહેબ વિશે તો શબ્દ જેટલા કહીએ એટલા કચ્છ માટે ઓછા છે, કારણ કે જ્યારે અમે બધા સાથે રહીને જેને કહેવાય ને ઝીરોથી આ સંઘને ઊભો કર્યો, ત્યારથી કરીને અત્યાર સુધી જે એમની મહેનત છે કચ્છ માટે એ મહેનત અત્યારે અમને એમ લાગે છે કે ફરીફૂલ થઈ। એનું કારણ છે કે આજે વિશ્વમાં એશિયાની મોટી જે અમૂલમાં જે વાઇસ ચેરમેન બન્યા એનું અત્યારે કચ્છના જે પશુપાલકો છે ને બહુ મોટો ફાયદો થવાનો છે, કારણ કે આજે જ્યારે ઝીરો હતો અમને ખબર છે અમારો ચોબારી બહુ મોટો ગામ છે, 10,000 લિટર દૂધ ચોબારીની અંદર હતો ત્યારે દૂધ જ્યાં નાખીએ એમાં કોઈ દૂધ 10 રૂપિયા લિટર સંભાળતો નહોતો, એ દૂધ અત્યારે આ સંઘ ચાલુ થવાથી અત્યારે 50 રૂપિયા લિટર દૂધ પહોંચ્યો। આ ફાયદો કોને થયો? સીધો પશુપાલકોને કચ્છના લોકોને ફાયદો થયો। અને હવે એનાથી વિશેષ પણ જ્યારે જ્યારે કોઈ પણ અમૂલની સ્કીમો આવશે અને સ્કીમો દ્વારા જે આજે વાઇસ ચેરમેન બન્યા છે હુંબલ સાહેબ, ત્યારે એ સીધી પણ એને ખેડૂતને મોટો ફાયદો થશે। અમારી એમના માટે પૂરેપૂરી પહેલાંથી કરીને અત્યાર સુધી તૈયારી છે અને હજી પણ જે કાંઈ જરૂર પડશે એ અમારી એના માટે તૈયારી જ છે, કારણ કે હજી અમારી તો ઈચ્છા એવી છે કે જે વાઇસ ચેરમેન બન્યા એની પણ એ હજી અમારી ચેરમેન બને એવી અમારી શુભેચ્છા છે। હું આવું છું માંડવી તાલુકા દુર્ગાપુર ગામ, લગભગ દૂધ સંઘની શરૂઆત થઈ ત્યારથી આપણી મંડળી ચાલુ છે ને ટોટલ પ્રગતિ થઈ રહી છે મંડળીની, ને અમને પૂરેપૂરો સાહેબનો સહકાર મળી રહેશે મંડળી માટે। સાહેબ માટે તો ઘણું બધું કહેવા જેવું છે, સાહેબે અમને પૂરેપૂરો સહકાર આપ્યો છે આજ સુધી દૂધ સંઘમાંથી, જ્યારે પણ અમે કાંઈ તકલીફ હોય ફોન કરીએ તો તાત્કાલિક અમને એનો જવાબ મળે। આ તો ગૌરવની વાત છે કે સાહેબ આપણે વાઇસ ચેરમેન બન્યા અમૂલના, એ અમારી સરહદ ડેરી માટે બહુ ગૌરવની વાત છે। અખંડ 54 વર્ષી તપના આરાધક તપ ચક્ર ચક્રવર્તી તપસ્વી રત્ન જીન શાસન શિરોમણિ શંખશિર છત્ર અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ 64 વર્ષની દીર્ઘ સંયમ જીવનની આરાધના સુરીપદ બાદ 42 વર્ષનું અચલ ગચ્છાધિપતિ જૈન આચાર્યનું પદ અને માનવ જીવનમાં 91 વર્ષનું આયુષ્ય ભોગવી 72 જિનાલય કોડાઈ ખાતે અરિહંત શરણ પામ્યા તેઓ શ્રીનો પાવન આત્મા શીઘ્ર પરમપદ પામે એ જ શુભ ભાવના। શોકાતુર ગૌરક્ષક શહીદ ગીતાબેન બચ્ચુભાઈ રાંભિયા ટ્રસ્ટ અમદાવાદ।